અને મેં પૂજા માટે વિડીયો અપલોડ કર્યો છે અત્યારે. મેં પૂજા માટે વિડીયો અપલોડ કર્યો છે અત્યારે. ચલો ફાઇનલી તો એક્સેપ્ટ થઈ ગયું છે કોલાબરેશન. તો ચલો જલ્દી જલ્દી પૂજા એના હાથેથી શુભ શરૂઆત કરશે અને તમને લોકોને બી સંભળાવશે, તો તમે લોકો સાંભળજો. તો હાય, યુ નો મારું એવું માનવું છે, આઈ મીન હું બિલીવ કરું છું એવું, કે આપણને લાઈફમાં એ જ વ્યક્તિ કે એ જ વસ્તુ મળે જે વ્યક્તિ કે વસ્તુ આપણે ક્યારેક ને ક્યારેક વિચારી હોય કાં તો એને મેળવવાની આપણી ઈચ્છા હોય. તો બસ આવી જ રીતે મારી પૂજીની પણ એન્ટ્રી થઈ મારી લાઈફમાં પહેલી વખત. આઈ નો તું કેટલા દિવસથી આ દિવસની રાહ જોતી હતી, એન્ડ ફાઇનલી હેપી બર્થડે માય સ્વીટ હાર્ટ. યુ નો લાઈફની દરેક સેકન્ડ તારી સાથે જ વિતાવવા મળશે એ ખબર નહોતી. આમ તો લાઈફમાં ઘણી બધી ફ્રેન્ડ્સ હતી, પણ એ બધામાંથી તું જ લાઈફ ટાઈમ રહી જઈશ એ ખબર નહોતી. તારા ગુસ્સાથી, તારા રડવાથી, તારા બે કલાક ડાચા ચડાવીને રાખવાથી આજે પણ ડર લાગે છે. બટ આઈ નો કે તું મને મારા કરતા પણ બહુ જ વધારે પ્રેમ કરે છે. તારા અને મારા મળવાથી લઈને આપણી લાઈફની શરૂઆત બહુ જ અલગ હતી. બટ યુ નો કદાચ કુદરતને પણ આ જ જરૂર હતી. અરે તારી સામે હું શું કહું તારા માટે, બીકોઝ આઈ ડોન્ટ હેવ એની વર્ડ્સ ફોર યુ. બસ એટલું જ કહેતા આવડે છે અને એટલું જ કહેતા આવડ્યું છે, બસ એક તું જ. એન્ડ યુ નો આ કહેવામાં મને એટલી ખુશી મળે છે, બીકોઝ તું જ હતી, તું જ છે અને તું જ રહીશ હંમેશા. યાર ખરેખર હું નસીબ વાળો છું કે આજે ટાઈમ પાસના જમાનામાં મને દિલના એકો એક ખૂણેથી મને પ્રેમ કરવાવાળી વ્યક્તિ મળી છે. લાઈફમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવશે, બટ આઈ પ્રોમિસ યુ કે બધા જ તું અને હું સાથે લઈને જીવીશું. આ જીવીશું પરથી એક વાત યાદ આવી કે હું આપણા ભગવાન પાસેથી બસ એક જ દિલથી રિક્વેસ્ટ કરું છું કે હું જીવું ને ત્યાં સુધી તને મારી નજરની સામે રાખે, કારણ કે મમ્મી પપ્પાને ભાઈ પછી મારી લાઈફમાં તારા સિવાય બીજું કોઈ જ નથી. જવા દે, આજે તારો બર્થડે છે, વધારે ઇમોશનલ નહીં કરું તને. અને હા, ગયા વર્ષે જે મેં તારા માટે કંઈ કર્યું નહોતું ને, આ એક્સેપ્ટ, પણ તને નહીં ખબર હોય કે એનો અફસોસ તારા કરતાથી પણ વધારે મને છે. આઈ લવ યુ બહુ જ બધું પૂજુ, અને તને ખબર જ છે કે આજકાલ આની પણ કોપી થવા લાગી છે, પણ તો પણ ઓરિજિનલ એ ઓરિજિનલ. આઈ લવ યુ બહુ જ બધું હંમેશા. એન્ડ ના, હેપી બર્થડે અગેન માય સ્વીટ હાર્ટ. કેવું લાગે
થેન્ક યુ થેન્ક યુ બસ જો બધા જોવે છે બધા જોવે છે બસ બસ ચલો 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 સમજો કેવા હતા કઈ ગયા કેવો હતો વિડીયો એ તો કે હે બહુ મસ્ત હે મજા આવી ગઈ તમે જો ભી હે સબ મેરા તેરે હવાલે કર દિયા જિસ્મ કા હર રુમાલ તેરે હવાલે કર દિયા ગાઈસ એ મને શું કહે ખબર છે મને કે ચલ ને આપણે કહીએ કે ચા પીતા પીતા વિડીયો જોઈ લેશું ભાઈ વિડીયોમાં શું એ કહીએ કે ચા પીતા પીતા વિડીયો જોવાય છે મેં કીધું તું રડીશ ને તો પછી ત્યાં કેવું લાગશે થયું હે ને કીધું તું ને વડિયા લોકો એમ કે ફાકા મારે કે તો ખરે બસ હલો હજી બીજું સરપ્રાઈઝ તો બાકી હતી તો બહાર જઈને આપવાનું હે ને હે ને સરસ હતું ને આ તો કે નતું બસ બસ હવે બસ બસ ચલો 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 મારો દીકરો મારો દીકરો હલો મસ્ત હતો ને હા આવી ગયું બધું આવી ગયું હતું ને બાકી રહી ગયું કઈ ના તો બાકી ને કઈ તો વાંધો નહીં ચલો તો ફાઇનલી ગાઈસ પૂજાને રોવડાવી દીધી આપણે બર્થડે ઉપર મને તો ખબર જ હતી કે રોવાનું તો છે જ કારણ કે વિડીયો એટલો ઇમોશનલ હતો મને બી લગતા લગતા બી રડવું આવી ગયેલું હે તો મને તો ખબર જ હતી કે આ બધી વસ્તુ થશે જ એટલે જ પછી હું બોલ્યો કે ચલો આજ વધારે ઇમોશનલ નહીં કરું તને એ રોય ત્યારે જ મેં બોલ્યું તો ઇટ્સ ઓકે તો હવે બહાર જઈએ ને બીજી સરપ્રાઈઝ એને દેવાની એને એને ખુદ જ મને કીધી કે મારે આ ગિફ્ટ જોઈએ છે ને એ જ મેં ગિફ્ટ આપ્યું અને હવે એને ગમે કે નહીં એ જોવાનું છે ને એની સાથે એક બીજું નાનું પણ ગિફ્ટ છે જે એને ખબર નથી કે શું છે શું નહીં તો ચલો આપણે બહાર જઈએ અને મસ્ત એને ગિફ્ટ આપીએ તો ચલો સો હેલો ફેમિલી એકચ્યુઅલી આજનો જે દિવસ હતો એમાં તો મારે થોડું ઘણું કામ હતું મીટિંગ હતી ને એવું હતું એટલે હું થોડીક બિઝી હતી આદિએ આરામ કરી લીધો છે અને તમે હમણાં જોયું કે આદિ મને કેવી સરપ્રાઈઝ આપી અને વિડીયો બનાવ્યો મને બહુ બહુ જ ગમ્યો હજી બી મગજમાં છે એ વસ્તુ કે લાઈક એની મારા માટે વિડીયો બનાવ્યો અને હું બહુ જ ટાઈમથી એને કહેતી હતી કે યાર મારી માટે વિડીયો બનાવે મારી ઇવન આગલા બર્થડેમાં બી મેં એને બહુ જ કીધું કે મારી માટે વિડીયો બનાવે પણ અત્યારે મને એટલી સરસ સરપ્રાઈઝ આપી છે ને એને મને બહુ જ ગમ્યું અને એકચ્યુઅલી અમારું રિલેશન એ રીતનું હતું કે અમને લાગતું જ નહોતું કે અમારું રિલેશનશીપ લાઈક આટલું બધું ટકશે બી ખરી અમારી એન્ગેજમેન્ટ બી થશે એ હું તમને મારા એક લવ સ્ટોરીના વ્લોગમાં કહીશ મતલબ લવ સ્ટોરીનો વિડીયો બનાવીશ એમાં કહીશ મને જરા બી નહોતું લાગતું એમ કે અમારું આટલું સુધી પહોંચશે પણ ખરી કારણ કે અમારા વચ્ચે એટલા બધા પ્રોબ્લેમ્સ ને એવું હતું એન્ડ અત્યારે આફ્ટર એન્ગેજમેન્ટ મતલબ આફ્ટર ગોળ દાણા
આખું મતલબ ચેન્જ છે કેટલું બધું. એને ગોળધાણા પહેલાં બી મતલબ આ લાસ્ટ યર જે આ આખું વર્ષ કહેવાય ને ત્યારથી અમારું રિલેશનશિપ એટલું સરસ બની ગયું છે. અને એ હું તમને મારા બીજા વિડીયોમાં તમને કહેતી રહીશ કે અમારા લાઈફમાં કેવી શું પ્રોબ્લેમ્સ હતી આ તે, અને અમે લોકોએ કેવી રીતે એ પ્રોબ્લેમ્સને જતી કરી આ તે ઘણું બધું હતું તે બધું હું તમને પછી કહીશ. પણ આદિ અત્યારે મને એક સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. અને અમારું જે ટેન્ટ છે એની એક્ઝેક્ટ સામે મોટો દરિયો છે અને એ ત્યાં મને સરપ્રાઈઝ આપવાનો છે. એકચ્યુઅલી એ મને ખબર છે કે એ મને રિંગ આપવાનો છે, બટ એના સિવાય બી એક વસ્તુ આપવાનો છે એ મને કોઈ ખ્યાલ નથી. પણ મને મને બહુ જ ટાઈમથી એવી ઈચ્છા હતી કે અમારું જે બોન્ડિંગ છે ને એ બધું બેસ્ટ ફ્રેન્ડ જેવું છે. તો અમારામાં કોઈ બી એવી કપલ થિંગ્સ કે એવું કંઈ જ નથી અમારા વચ્ચે. તો મેં એને કીધું કે તું મને રિંગ ગિફ્ટ કર. તો કંઈક તો એવું મતલબ લવ ગોલ્સ કપલ ગોલ્સ લાગવા જોઈએ. તો ગયા બર્થડેમાં કીધું તું એ લાવ્યો નહીં, અને આ બર્થડેમાં ફાઇનલી લાવ્યો છે. તો હું જોઈશ, મને નથી ખબર એકચ્યુઅલી રિંગ કઈ છે, બટ મેં એને કીધું હતું કે મારે રિંગ જોઈએ છે. તો ચલો હવે આપણે જઈએ દરિયે અને મને ત્યાં રિંગ પહેરાવશે. સો હેપી મધુબાલા સેવિયાલા દેખતી હો મેરી નજર સે તુમકો દેખું તો તો ફાઇનલી ગાઈઝ હવે જે ઘડી જે સમયની હું રાહ જોતો હતો એ સમય હવે આવી ગયો છે. ફાઇનલી આની અંદર ગિફ્ટ છે પૂજાનું. મેરી નજર સે તુમકો દે. તો લેટ્સ ગો ગાઈઝ, હવે જઈએ અને પૂજાને પહેરાવીએ. બગલા ગયા હે તુ समझ से है परे 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 ये तेरा जादू ગાઈઝ આની ખબર પૂજાને નથી, બટ હવે એને સરપ્રાઈઝ આપીએ છીએ. લેટ્સ ગો. યા મે ચલુ નંગે પાંવ કહી એસી. ઓહ વાવ યાર, મારા હાથ જોઈ તું તો નજર ઉતાર. યા મે કર દુ ઇસકો કેદ કહી પ્લીઝ કેદ. અને મારો બર્થડે છે. આઈ લવ યુ બોથ બધુ. સવેરોં કા મેરે તુ સૂરજ લાગે, તુ મેરા કોઈ ના હો કે ભી કુછ લાગે, હો કે ભી કરીબ તુ હમેશા પાસ થા, કે સા જનમ ભી દેખતા મેં તેરા કર દિયા.